હલો સ્ટુડન્ટ ફરી એકવાર સ્વાગત છે ટુડે સેશનની અંદર આજના સેશનની અંદર આપણે જોવાનું છે બળતણ કોષ જેને આપણે ઇંધણ કોષ પણ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો આજની ટેકનોલોજી અથવા તો આજના જમાનાના કોષોની વાત કરીએ ત્યારે ખાસ કરીને એ પ્રકારના કોષો વિશે વિચારવું પડે કે જે તમને યોગ્ય રીતે નિપજ આપતો હોય મતલબમાં વિદ્યુતીય ભાગ રીતે અથવા તો અન્ય રીતે વિચારતા હોય તો એ સરળતાથી તમને તમારી જરૂરિયાત પૂર્ણ કરવા માટેની બધી બાબતને ધ્યાનમાં રાખીને એક સરળ ઉપયોગથી આપણે લઈ શકાય તેવો કોષ વિચાર આવે પરંતુ જ્યારે આપણે ઊર્જાની વાત કરતા હોઈએ છે કે કઈ જગ્યા પરથી ઉર્જા વધુ મળે છે કઈ સ્ત્રોત એવો છે કયો સ્ત્રોત એવો છે કે જે સામાન્ય રીતે આપણા માટે યોગ્ય છે તો સ્વાભાવિક દ્રષ્ટિકોણથી આપણે પહેલાં જ જાણીએ છીએ તે મુજબ આપણે થર્મલ પ્લાન્ટની વાત કરતા હોઈએ તો થર્મલ પ્લાન્ટ એવો એવો વિદ્યુત સ્ત્રોતિય ભાગ છે કે જે સરળતાથી વિદ્યુતનું સારું ઉત્પાદન તો કરે છે પરંતુ તે સાથે સાથે સારું પ્રમાણમાં પ્રદૂષણ પણ ઉત્પન્ન કરે છે અને પ્રદૂષણ જ્યાં ઉત્પન્ન થાય છે તે કંઈક ખાસી માત્રામાં જ ઉત્પન્ન થવાનું છે એનું એક નાનું કારણ એ છે કે તેમાં પ્લાન્ટમાં જે ઈંધણ તરીકે વાપરતા હોઈએ સામાન્ય રીતે તે કોલ વાયુ અથવા તો ચોક્કસ પ્રકારના ઈંધણ તેલ હોય છે પેટ્રોલિયમમાંથી કદાચ તે ભાગ છૂટા પડેલા હોય છે કે જે પ્રદૂષણ ફેલાવા માટે એકદમ તત્પરતાથી ભાગ છે તો સામાન્ય પ્રકૃતિ પ્રમાણે આપણે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં જ રૂપાંતર કરીએ છીએ નો ડાઉટ પરંતુ આપણે થર્મલ પ્લાન્ટનો જો ઉપયોગ કરતા હોઈએ તો પ્રદૂષણનું એક સારી એવી માત્રા વાતાવરણમાં ભળવાની છે અને પ્રદૂષણ ઉત્પન્ન થવાનું છે તો આવી બધી બાબતોને ખાસ કાળજીપૂર્વક સમજીએ છીએ અને એ બાબત ખાસ અહીંયા પણ ઇન્વોલ્વ કરીએ છીએ કેમ કે કદાચ એ વસ્તુ પરથી આપણો આ ભાગ આજે ખુલવાનો છે તાપીય પ્લાન્ટ જે છે એટલે કે થર્મલ પ્લાન્ટ જે છે તેમાં થાય શું ખરેખર તો એક ઊંચા તાપ સોરી દબાણે ઊંચા દબાણે પાણીની વરાળ બનાવવામાં આવે અને એ પાણીની વરાળથી આપણે ટર્બાઇન ફેરવીએ છીએ અને ટર્બાઇન ફરે છે એટલે ઉર્જા ઉત્પન્ન થાય છે અને એક ઉર્જાનો સ્ત્રોત આપણે મળતો રહે છે આ આખીય સિસ્ટમ અથવા તો એક પ્લાનિંગ સિસ્ટમ કહી શકાય કે થર્મલ પ્લાન્ટની છે પરંતુ ત્યાં ઉર્જાને મેળવવા માટે ઊંચું દબાણ અને પાણીને વરાળમાં ફેરવવાની જે પણ ક્રિયા છે તે કદાચ આપણે વાત કરીએ છીએ તે મુજબ પ્રદૂષણયુક્ત સિસ્ટમથી પસાર થઈને આવે છે એના સ્થાન પર આપણે જાણીએ છીએ તે મુજબ ગેલ્વેનિક કોષ તેમાં પણ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર જ છે નો ડાઉટ તો આ ગેલ્વેનિક કોષ જે છે તેને પણ વધુ સક્ષમતાથી આજના જમાનામાં તેના અલગ પ્લાન્ટ સિસ્ટમથી અથવા તો અલગ પ્રકારના ડાયગ્રામથી આપણે તેને ઓળખી શકાય અથવા તો તેના યુજીસ મેળવી શકાય છે કેમ કે આજની સિસ્ટમ પ્રમાણે આપણે રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઉર્જામાં જ પરિવર્તન કરવાનું છે એ તો શક્ય છે જ કેમ કે ગેલ્વેનિક કોષમાં આપણે એ જ વસ્તુ કરી રહ્યા છે તો ગેલ્વેનિક કોષનું એક નવી ડિઝાઇન પ્રમાણનું સ્વરૂપ કે જે સરળતાથી એવું છે કે જે પ્રક્રિયકો તમે દ્રાવણ તરીકે તો વિદ્યુત વિભાજ્ય તરીકે લેતા હો અથવા તો તમે પ્રક્રિયકો ઉમેરતા રહો અને નિપજ દૂર કરતા રહો પ્રક્રિયા ચાલુ રહેશે ફરી એકવાર બોલું છું એવી સિસ્ટમ આપણે બનાવીએ કે જેમાં પ્રક્રિયા થઈ રહી છે તે દરમિયાન જ આપણે પ્રક્રિયકો વધારે ઉમેરતા રહીએ અને એ પ્રક્રિયકોની સાપેક્ષમાં નિપજ તમને મળતી રહેશે તો એ જ સમયે તમે નિપજને પણ અલગ કરી શકો આવી ચોક્કસ સિસ્ટમ બનાવો આ સિસ્ટમથી કદાચ તમે જાણો છો તે મુજબ તમારું કામકાજ સરળ થઈ જશે અને એ સરળ કામકાજ જો ગેલ્વેનિક કોષની અંદર તમે કરતા કરવાનું વિચારતા હો તો સરળતાથી તમે જાણો છો તે મુજબ ગેલ્વેનિક કોષ સરળતાથી નિષ્ક્રિય તરફ આગળ નહીં વધે અને નિષ્ક્રિયતા તરફ આગળ ન વધવાને એક નાના કારણરૂપ થઈને તમને વધુથી વધુ ઊર્જા મળવાનું કામકાજ ગેલ્વેનિક કોષ દ્વારા થઈ શકે છે ગેલ્વેનિક કોષની સાપેક્ષમાં આપણે કોષો વિચારી શકીએ છીએ કોષોની એવી ડિઝાઇન ખાસ હવે સાંભળજો કોષોની એવી ડિઝાઇન કે જે સામાન્ય રીતે અલગ અલગ નામ લખું છું હાઇડ્રોજન હોય મિથેન હોય કે પછી મિથેનોલ હોય આવા અલગ અલગ આવા અલગ અલગ ઈંધણોને એટલે કે સ્વાભાવિક સ્વરૂપ છે કે આ રાસાયણિક પદાર્થો જે છે બધા અને જોવા જઈએ તો એક પ્રકારના ઈંધણ જ છે જેને આપણે ઈંધણ જ કહીએ છીએ આવા અલગ અલગ ઇંધણોને આપણે કન્ટિન્યુઅસલી ઉમેરતા રહીએ અને તે જગ્યા પરથી તમને સરળતાથી એટલે કે આવી રાસાયણિક ભાગોનું આવા રાસાયણિક સ્વરૂપનું સરળતાથી તમે વિદ્યુતીય ભાગમાં એટલે કે વિદ્યુતીય ઉર્જામાં પરિવર્તન કરી શકો ફરી એકવાર બોલું છું રાસાયણિક સીધે સીધું સ્વરૂપ વિદ્યુતીય ઉર્જામાં રૂપાંતર કરીએ કેમાં રૂપાંતર કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો વિદ્યુતીય ઊર્જામાં સીધું જ પરાવર્તન રૂપાંતરણ કરીએ તો સરળતાથી જે પણ સિસ્ટમ છે એ તમારી વધુ કાર્યક્ષમ રહેશે અને સાથે સાથે આપણે કહીએ છીએ તે મુજબ એક એવો પ્લાનિંગ સિસ્ટમ તૈયાર થશે કે જે પ્રદૂષણ ઓછો ફેલાવતો તો આમ કોષની એવી ડિઝાઇન કે જે સામાન્ય રીતે હાઇડ્રોજન મિથેન મિથેનોલ જેવા ઈંધણોની રાસાયણિક ઉર્જાનું સીધું જ વિદ્યુત એ ઉર્જામાં પરાવર્તન કરી શકે સોરી સીધું જ વિદ્યુતીય ઉર્જામાં પરિવર્તન કરી શકે તેને આપણે કોષ શબ્દથી ઉલ્લેખનીય રીતે પુરવાર કરીએ તો વિદ્યાર્થી મિત્રો તમને સમજ પડી જ ગઈ છે કે કોણ એટલે બળતણકોષ એટલે શું તો કે એવી સિસ્ટમ કે જેમાં પ્રક્રિયકો અને નિપજો ચાલુ પ્રક્રિયા દરમિયાન જ નાખીએ છીએ અને દૂર કરી લઈએ છીએ ધેટ મીન્સ એક તમારી સાપેક્ષ આકૃતિ રજૂ કરી છે મેં એ આકૃતિ તમે નજર ફેરવશો એ જે આકૃતિ છે તે સામાન્ય પ્રકૃતિ દરમિયાન એચ અને ઓ ટુનો ઉપયોગ કરીને વિદ્યુત પેદા કરવાની વાત કરીએ છીએ આપણે અને બળતણ કોષની જ આકૃતિ છે તમારી ચાપેક્ષ જે પણ આકૃતિ રાખેલી છે તેની અંદર એનોડ અને કેથોડ જે તમને ઓલરેડી સળિયાના ભાગ સ્વરૂપે આપી દીધા છે આ જે ભાગ તમને ઉભો ભાગ આપ્યો છે તે ભાગ એનોડ છે એટલે કે માઇનસ થ્રુ આ ભાગ જે તમને આપ્યો છે તે ભાગ છે કેથોડ એટલે કે પ્લસ ઓકે હવે આ જગ્યાથી તમે નાખી રહ્યા છો એચ કન્ટિન્યુઅસ ફ્લોઈન અને આ જગ્યાએથી એથી ઓ તમે જાણો છો કે ઓક્સિજન અને હાઇડ્રોજનના સંપર્કથી એક ચોક્કસ પ્રમાણની ઊર્જા ઉત્પન્ન થાય છે ને સાથે સાથે પાણીનો ફ્લો છૂટો પડે છે પાણી છૂટું પડે છે તો ઉર્જા જે છે આપણા માટે કામની છે પરંતુ જે પેદાશ તરીકે મળતું પાણી પણ છે તે પણ આપણા માટે કામનું હોઈ શકે છે તો આ જે એચ છે તે સરળતાથી અહીંયા નીકળી શકે છે તો આ એક સિસ્ટમ થઈ ગઈ તમે સરળતાથી એચ અને ઓ એડ કરી શકો છો એચ અને ઓ અને જગ્યા વચ્ચેની કે જે પ્રક્રિયા કરવા માટે સક્ષમ બને છે એનોડ અને કેથોડની હાજરીમાં અને સરળતાથી ઉર્જા ઉત્પન્ન થાય છે સાથે સાથે એચ ટુ ઉત્પન્ન થાય છે જે એચ ટુને તમે સરળતાથી દૂર કરી શકો છો ચોક્કસ પ્રકારની સિસ્ટમ અહીંયા ગોઠવેલી છે તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ સફળ વર્તણ કોષ એચ ટુ ઓ થી ઉત્પન્ન થતા આ એચ ટુની જે પણ બહાર જે પણ દહન પ્રક્રિયા છે તેનો ઉપયોગ આ કોષનો ઉપયોગ એપોલો અવકાશ કાર્યક્રમમાં થયો હતો ક્યાં થયો હતો વિદ્યાર્થી મિત્રો એપોલો અવકાશ કાર્યક્રમમાં એપોલો નામ તો સાંભળ્યું જશે જે ચોક્કસ પ્રકારની સિસ્ટમ તમારી સાપેક્ષ રાખી છે તે તેની અંદર સામાન્ય રીતે ઉપયોગ થઈ હતી અવકાશીય કાર્ય દરમિયાન અને ત્યાં સમયના સાયન્ટિસ્ટે સરળતાથી આ કોષનો ઉપયોગ કરીને વિદ્યુતીય ઊર્જા મેળવી હતી અને સાથે સાથે જે બાય પ્રોડક્ટ તરીકે તમને પાણી એચ ટુઓ મળે છે તે એચ ટુઓનો ઉપયોગ તેણે પીવાયુક્ત પાણી તરીકે તેણે કર્યો હતો ફરી એકવાર બોલું છું આ એપોલો સિસ્ટમ સોરી એપોલો અવકાશ કાર્યક્રમ જે થયો તે દરમિયાન આ બળતણકોષનો સક્સેસફુલી યુઝ થયો હતો અને જે ઊર્જા ઉત્પન્ન થઈ તેને સરળતાથી વાત કરી તે જ મુજબ ઊર્જાના ભાગ સ્વરૂપે પસંદ કરવામાં આવ્યો પરંતુ જે એચ ટુઓ ઉત્પન્ન થતું હતું બાય પ્રોડક્ટ તરીકે તેનો ભાગ પીવાયુક્ત પાણી તરીકે સ્વીકાર્યો છે સામાન્ય પ્રકૃતિ પ્રમાણે બાષ્પ ભેગી કરીને પીવાનો એક પાણીનો પુરવઠો તમને જોતો હોય તેટલો અહીંયાથી પુરવાર થઈ જાય છે બાષ્પ બાષ્પ સ્વરૂપમાં જ ઉત્પન્ન થવાનું છે કેમ કે કદાચ ઉર્જાનું એક મોટું સ્વરૂપ અહીંયા ઉત્પન્ન થાય છે જે બાષ્પને ઠંડી પાડશો એટલે સ્વાભાવિક છે કે જે પાણીનો પુરવઠો મળે છે તે એકદમ શુદ્ધ સૂપનો તમને મળવાનો છે સાથે સાથે વાત કરીએ તો તમારી પાસે એચ અને ઓ છિદ્રાળુ કાર્બન વિદ્યુત ધ્રુવ મારફતે જલીય એને જલીય સાંદ્ર જલીય એનઓએચના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે ફરી એકવાર એચ ટુ અને ઓ એ કાર્બન વિદ્યુત ધ્રુવ મારફતે સાંદ્ર જલીય એનઓચ દ્રાવણમાંથી પસાર કરવામાં આવશે અને ખૂબ જ ઝીણો ખૂબ જ ઝીણો પ્લેટિનમ અથવા તો પેલેડિયમ જે પણ ધાતુમય ભાગ છે આપણે આગળ વાત કરી છે તે મુજબ જે ઉદ્દીપકો તરીકેનું કામકાજ કરશે કે આ તરીકેનું ઉદ્દીપકો તરીકેનું અને તે સરળતાથી પ્રક્રિયકોનો અથવા તો પ્રક્રિયાનો વેગ વધારવાનું કામ કરશે તો સરળતાથી આપણે પ્લેટિનમ અને પેલેડિયમનો ઉપયોગ પણ કરી શકો છો કે જે એકદમ બારીક લેયરના સ્વરૂપમાં આપણે એનોરોને કેથોની સરફેસ પર રાખી શકીએ છીએ અથવા તો ચોક્કસ માત્રામાં કરી શકીએ છીએ અને પ્રક્રિયામાં જે વેગ આપણે જોઈતો હોય તેનાથી પણ સારો વેગ તમે પ્રાપ્ત કરી શકો છો અને આમ એક ચોક્કસ પ્રકારના કોષનું સર્જન થયેલું છે જેને આપણે બર્તણ કોષ કહીએ છીએ બળતણ કોષથી આપણે સારી રીતે અલગ અલગ ઉર્જાનો પુરવઠો પ્રાપ્ય છે વાત કરીએ તેની પ્રક્રિયા વિશે જો એની પ્રક્રિયા વિશે વાત કરવા જઈશું તેની પ્રક્રિયા વિશે ખાસ ફોકસ કરીએ નજર મારીએ તેમ કહી શકાય છે કે જો કેથોડ પરની પ્રક્રિયા વાત થઈએ તો કેથોડ પર ઓટુ નિવાય હાજર છે તો પ્રક્રિયા કંઈક આ રીતે થશે ઓટુ એસી ફોર્મની અંદર પ્રક્રિયા કરશે એચ ટુ ઓ લિક્વિડ પ્લસ ફોર ઇલેક્ટ્રોન માઇનસ ગ્યુસ ફોર ઓએચ માઇનસ એકવીએસ ઓએચ માઇનસ ઉત્પન્ન થશે એવી જ રીતે જો એનોડની વાત કરતો હો તો હાઇડ્રોજન વાયુ ત્યાં છે તો ગેસિયસ ફોર્મની અંદર જે પણ હાઇડ્રોજન વાયુ છે તે સરળતાથી પ્રક્રિયા કરશે ઉત્પન્ન થયેલા ઓ માઇનસ સાથે અને સરળતાથી ફોર એચ ઉત્પન્ન કરે છે પ્લસ ફોર ઇલેક્ટ્રોન છૂટા પાડે છે પ્રક્રિયાની મૂળ પ્રક્રિયા વિશે વાત કરતો ચોખ્ખી પ્રક્રિયા વિશે વાત કરતો કોષની તો સરળતાથી આપણે વિચારી શકીએ છીએ તે મુજબ ટુ એચ ટુ ગેસિયસ ફોર્મ જે છે તે ઓ ગેસિયસ ફોર્મ સાથે રિએક્શન કરીને ટુ એચ ઉત્પન્ન થાય છે લિક્વિડ ફોર્મની અંદર અથવા તો ગેસિયસ ફોર્મની અંદર આપણે પણ વિચારી શકીએ છીએ જે તમારી સિમ્પલ પ્રક્રિયાઓ છે જે એનોલ અને કેથોડ પર થતી પ્રક્રિયા વિશે વાત કરીએ તો પણ એ સિમ્પલ પ્રકૃતિની જ ધરાવે છે અને મૂળ પ્રક્રિયા જે હાઇડ્રોજન અને ઓક્સિજન ઉત્પન્ન કરે છે H2O અને સાથે બહુ જ બધી ઊર્જા આમ તમારી પાસે જે રચના થઈ છે તે છે તમારા બળતણ કોષની રચના આ કોષમાં પ્રક્રિયા પૂરા પાડવામાં આવે ત્યાં સુધી કાર્ય સતત રીતે ચાલુ રહેવાનું છે સતત રીતે તમને નિપજના સ્વરૂપમાં પાણી અને તેમાં ઉર્જા ઉત્પન્ન થતી રહેવાની છે અને ખાસ નોંધનીય બાબત એ પણ છે કે તાપીય પ્લાન્ટની સરખામણી એટલે કે જે થર્મલ પ્લાન્ટ હતો એ થર્મલ પ્લાન્ટની ક્ષમતા જે હોય તે ચાલીસ પર્સન્ટેજ હોય પરંતુ એની સાપેક્ષમાં સિત્તેર પર્સન્ટ જેટલું કાર્યરત અમે વધુ કાર્યરત એમ કહીએ કે વધુ કાર્યરત છે તો તેની સાપેક્ષમાં પણ આ કોષનું નામ પડશે વિદ્યાર્થી મિત્રો કોષની ક્ષમતા વધારવા માટે નવા વિદ્યુત ધ્રુવો પદાર્થો વધુ સારા ઉદ્દીપકો વિદ્યુત વિભાજ્ય વિકાસના પ્રતિભાવી બહુ જ પ્રગતિશીલ આ ભાગ તરફ આગળ વધી શકાય તેવી આ પ્રકૃતિના બર્તણ કોષો છે હું જે નામ બોલ્યો છું નવા વિદ્યુત ધ્રુવો હોય કે પછી નવા સારા ઉદ્દીપકોની વાત કરતો હો એ સંશોધનના વિષયો હજી પણ અકબંધ છે કે વધુથી સ વધુ નિપજ તમારે મેળવી છે તો સ્વાભાવિક દ્રષ્ટિકોણથી હમણાં તમને વાત કરી તે મુજબ પ્લેટિનમ અને પેલેડિયમ યુઝ કરીએ છીએ પરંતુ જરૂરી તો નથી ને કોઈ બીજો પદાર્થ પણ એવો હોઈ શકે બીજો વિદ્યુત ધ્રુવો પણ એવો હોઈ શકે કે જેની હાજરીમાં આ પ્રક્રિયા વધુથી વધુ ફાસ્ટ થાય તો એ પોસિબિલિટી હજી પણ અકબંધ છે કેમ કે આ બધા વિષયો જે સારી રીતે જોવામાં આવે તો સા બહુ જ સરળતાથી સંશોધનના વિષયમાં અત્યારના વિષયો તરીકે ભાગ ભજવે છે જેમાં પણ ખાસ કરીને હાઇડ્રોજન ઇન્વોલ્વ થતો હોય તો હાઇડ્રોજન સારા એવા પ્રમાણમાં બળતણના ભાગ સ્વરૂપે આપણે એઝ ભવિષ્યના પાર્ટ સ્વરૂપે પણ સ્વીકારીએ છીએ અને ભવિષ્ય કદાચ આપણું હાઇડ્રોજન સાથે જ અકબંધ રહેશે કેમકે હાઇડ્રોજન બહુ જ સારા પ્રમાણમાં આપણા અર્થ પર પણ છે અને એક મોટો સ્ત્રોત પણ છે પરંતુ તેને કંટ્રોલ કરવો આપણા બસની વાત નથી એટલા માટે કદાચ આપણે તેનો યુઝ એઝ અ બર્તન તરીકે કરતા નથી સીધો જ યુઝ બળતણ તરીકે કરતા નથી પરંતુ એ બધી વસ્તુ ભવિષ્યના ગર્તમાં છે અત્યારે જે આપણે વાત કરી તે બર્તન કોષની વાત કરી જે બર્તન કોષની વાત કરીએ છીએ તેમાં તેની જે પણ રચના છે તે સાથે સાથે એનોડ કેથોડ અને તેની મૂળ પ્રક્રિયા છે તે ખાસ કરીને તમારે યાદ રાખવાની થશે જેમાં જેટલી પણ આપણે કોષની વાત કરી હોય જેટલી પણ રિએક્શનની વાત કરી હોય તે બધી દરમિયાન આપણે એનોડ કેથોડની વાત કરીએ છીએ તો ત્યાં પ્રક્રિયા આવે છે તો એનોડ કેથોડની આ જેટલી પણ પ્રક્રિયાઓ છે તેને ખાસ કાળજીપૂર્વક યાદ રાખવી તો આજના સેશનમાં આજનો આ બળતણ કોષ હવે આગળના ટૉપિક તરફ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આજનો બીજો ટૉપિક એટલે કે તમારા ચેપ્ટરના એનસીઆરટી ટેક્સબુક મુજબનો છેલ્લો ટોપિક અને એ ટોપિક છે સારણ સારણ વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો સારણ વિશે કેમકે સારણ વિશે તમે બધી વસ્તુ જ્ઞાત કરીને જ ધીમે ધીમે નાનાથી લઈને મોટા ધોરણ સુધી અલગ અલગ પ્રકૃતિ વિશે તમે જાણતા હો છો પરંતુ આ ક્ષારણનો ટોપિક અહીંયા કેમ આવ્યો તો એ પણ ક્લિયર કરીએ તો ક્ષારણનો જે પણ ટોપિક છે તે વિદ્યુત રસાયણ સાથે આપણે સાંકળી શકીએ છીએ એક વિદ્યુત રસાયણિક પ્રક્રિયા વિશે ભાગ છે એમ આપણે સરળતાથી કહી શકીએ છીએ તો એના ભાગ સ્વરૂપે જ આપણે ક્ષારણને સમજીએ વિદ્યાર્થી મિત્રો તમારી પાંખે ક્ષારણ વિશે વાત કરવા જોઈએ કોઈ એટલે સ્વાભાવિક પ્રકૃતિ પ્રમાણે આપણે જાણીએ છીએ તે મુજબ જ કોઈ પણ સપાટી હોય ધાતુમય સપાટી હોય કે જે સપાટી પર ચોક્કસ પ્રકારના ધાઘા પડવા ચોક્કસ પ્રકારની પ્રક્રિયા થવી જાતે જ સ્વંસુરિત રીતે થતી હોય અને ચોક્કસ પ્રકારનું પરિવર્તન તમને જોવા મળે છે જેને આપણે ક્ષારણ કહીએ છીએ જેમ કે આપણે એમ કહીએ છીએ કે ધાતવીય સપાટી પર ઓક્સાઇડનું પળ બનવું અથવા તો અન્ય ક્ષારનું પળ બનવું એક્ઝામ્પલ તો બહુ બધા આપણે લખી શકીએ છીએ જેમ કે લોખંડનું કટાવવું એક્ઝામ્પલ લખીએ તમારી સાપેક્ષ જેમ કે લોખંડને કાટ લાગવો ત્યારબાદ ચાંદીનું ઝાંખું પડવું અથવા તો તેના પર બ્લેક કલર્સના ડાઘા આપણે કહી શકીએ છીએ ત્યારબાદ કાસા અથવા તેમ કહીએ કે તાંબા પર લીલા રંગના ડાઘા થવા ઓકે તેના પર લીલા રંગના ડાઘા થશે આવી બહુ બધી પ્રક્રિયાઓ છે જેમ કે તેના ઉપયોગોની વાત પણ સાથે કરતા જઈએ કે જેમાં સારાથી તમને કદાચ સારી બહુ જ તકલીફ પડી શકે છે જેમ કે વાત કરું તો મકાનો પુલો વહાણો આ બધી જ પ્રકૃતિની અંદર આપણે કોઈને કોઈ રીતે ધાતુમય ભાગને ઇન્વોલ્વ કરીએ છીએ અને ધાતુમય ભાગ કે જે ક્ષારણ થવાની ક્રિયામાં ઇન્વોલ્વ થયેલો જ છે જો આપણે ક્ષારણની પ્રક્રિયા વિશે વાત કરીએ છીએ તો આ બધી પ્રકૃતિ એવી છે ધાતુમય ભાગ સાથે જોડાયેલી કે જે ક્ષારણને કોઈને કોઈ રીતે આમંત્રિત કરવાનું છે તો ક્ષારણ શું છે તેની ઘટના કઈ રીતે થવાની છે તેના વિશે આપણે ખાસ વાત અહીંયા કરીશું ખાસ કરીને આપણે વાત કરીએ છીએ તે મુજબ ઇલેક્ટ્રો કેમિસ્ટ્રી છે તો એમાં એનો કેથો ધ્રુવો તરીકેનું કામકાજ તે પ્રક્રિયા કઈ રીતે થાય છે તે આ પ્રક્રિયા વિશેનું જ્ઞાન આપણે આજે અહીંયા મેળવવાનું છે બાકીનું જ્ઞાન તો તમે જાણો છો અટકાવાના ઉપાયો હોય કે તેના એક્ઝામ્પલો હોય તો આ બધી વસ્તુ તો કોમન છે જે સામાન્ય પ્રકૃતિ પ્રમાણે તમે સરળતાથી જાણતા હો છો આપણા માટે જગત્યનું છે તો એ છે આજના સેશન દરમિયાન તેની પ્રક્રિયા ઓકે ચાલો સમજીએ ક્ષારણ તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો તે જ મુજબ ધાતુ ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપીને ધાતુ ઓક્સિજન ઇલેક્ટ્રોન આપીને ઓક્સિજ ઓક્સિડેશન પામીને ઓક્સાઇડ આયનમાં રૂપાંતર પામે જેમ કેફીની વાત કરીએ તો કેફીમાંથી તેનો અનુવર્તી ઓક્સાઇડ બને ઓકે તો એ જ પ્રકૃતિ અહીં વિચારું છું કે તમારી પાસે ધાતુ છે તે પ્રક્રિયા કરે છે ઓક્સિજન સાથે અને સરળતાથી ઓક્સિડેશન પામે છે અને ધાતુનો ઓક્સાઇડ બનાવે છે શું બનાવે છે ધાતુનો ઓક્સાઇડ જે પણ ધાતુનો ઓક્સાઇડ રચે છે તો આપણે વાત કરીએ છીએ તે જ મુજબ જેમ કે વાત કરીએ લોખંડની તો લોખંડનું ક્ષારણ એ પાણી અને હવાની હાજરીમાં થાય ઓકે ને લોખંડનું જે પણ ક્ષારણ છે તે પાણી અને હવાની હાજરીમાં થાય છે તો એ જ પરિઘટના વિશે આપણે વાત કરવાની છે પરંતુ જો રાસાયણિક રીતે વિચારવા જે રસાયણ વિજ્ઞાનની જો વાત કરીએ તો એ રાસાયણિક વિજ્ઞાન ક્ષારણની પ્રક્રિયા માટેનું બહુ જ જટિલ છે ખાસ સમજવો હવે પરંતુ આપણે તેની પરિઘટનાના ભાગરૂપે આપણે અહીંયા લોખંડના ક્ષારણ વિશેની વાત કરીશું સમજીએ ખાસ કરીને લોખંડનું ક્ષારણ કઈ રીતે થાય છે અને તેની પરિઘટના શું છે હું એક નાના ડાયગ્રામ દ્વારા પહેલાં હું સમજાવવાની ટ્રાય કરું છું અને એ થઈ ગયા પછી હું તમારા એનોલ એનોરકેથોપરની પ્રક્રિયા વિશે વાત કરીશ સમજી લો કે તમારી પાસે આ એક ભાગ લોખંડનો છે કે નીચેના ભાગ સ્વરૂપે હું એને સ્વીકારું છું સમજો ખાસ કાળજીપૂર્વક સમજો આ જે ભાગ જે તમને દેખાઈ રહ્યો છે નીચેનો ભાગ એ લોખંડના ભાગ સ્વરૂપે મેં સ્વીકાર્યો છે હવે જે ભાગ હું લોખંડનો પસંદ કરું છું એટલે કે જે એફી પ્રકૃતિમાં ધરાવે છે જે પ્રકૃતિમાં એફી ધરાવે છે આ એફી સરળતાથી એક ચોક્કસ બિંદુ આગળ અથવા તો કોઈ જગ્યા પરથી અથવા તો કોઈ તેની સપાટી આગળથી વાતાવરણના ભેજ સાથે અથવા તો પાણી સાથે અથવા તો એમ કહી શકાય કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને સરળતાથી ઇલેક્ટ્રોન મુક્ત કરશે ઇલેક્ટ્રોન મુક્ત કરે એટલે સ્વાભાવિક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો એ તેના અંદર જ રહેવાનો છે પરંતુ તેની સાથે સાથે તે છૂટો કરશે એફી પ્લસ ટુ એટલે કે તેના ઓક્સાઇડ ફોર્મ જે એફી પ્લસ ટુના ફોર્મની અંદર તે હું વિચારું છું કે એફી પ્લસ ટુ ઉત્પન્ન કરે છે તો એફી પ્લસ ટુ જે ઉત્પન્ન થાય છે અને સાથે સાથે ઉત્પન્ન થયું ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોન જે ફ્લો કરે છે તે ધાતુમય સપાટી મેં વાત કરી તે મુજબ અહીંયા સપાટી આવી છે કે જે જગ્યા પરથી આ પ્રક્રિયા થઈ એફીનું એફી પ્લસ ટુ મારું થયું અને સાથે સાથે ઇલેક્ટ્રોન છૂટો થયો તો તમારી પાસે જે આ પ્રક્રિયા થાય છે જે ઇલેક્ટ્રોન ધાતુમાં ઉત્પન્ન થાય છે તે બીજી કોઈ જગ્યા પર જશે આ ઇલેક્ટ્રોન કોઈ બીજી જગ્યા પર જઈને સરળતાથી વાતાવરણમાં હાજર હોય અથવા તો તેના સંપર્ક સપાટી સાથે સંકળાયેલો હોય તેઓ હાઇડ્રોજન આયર્નની હાજરીમાં સરળતાથી તેનું પ્રિડક્શન થશે પ્રક્રિયા ક્લિયર બોલું છું એફીમાંથી એફી પ્લસ ટુ એટલે કદાચ તમે જાણો છો તેમ મુજબ ઓક્સિડેશન નંબરમાં વધારો ઓક્સિડેશન થાય છે અને ઇલેક્ટ્રોન છૂટો પડે છે ઇલેક્ટ્રોન છૂટો પડે છે જે સરળતાથી વાતાવરણના હાઇડ્રોજન આયનને એકદમ ક્લિયર પ્રકૃતિમાં જ કહું છું તે મુજબ ઇલેક્ટ્રોન આપીને ચોક્કસ પ્રકારની પ્રકૃતિ એટલે કે H2O સાથેના સંયોજન બનવાની સ્વાભાવિક છે કે અહીંયા પાણીનો અણુ પણ ઇન્વોલ્વ થાય છે ભેજ જેને આપણે કહીએ ઓક્સિજન પ્લસ એચ ટુ ઇલેક્ટ્રોન મેળવીને બની જાય છે એચ આ સિમ્પલ પ્રક્રિયા હતી જે રિડક્શન પ્રક્રિયા વિશે વાત કરીએ છીએ તો તે તો આમ તમારી બે પ્રક્રિયાથી એક ચોક્કસ પ્રકારનું પળ કે જે તેના ઓક્સાઇડના ફોર્મની અંદર છે તે તૈયાર થશે આ ઓક્સાઇડના ફોર્મની અંદર જે પણ તૈયાર થયેલું ફોર્મ છે તે આપણે જાણીએ છીએ તે મુજબ એફી પ્લસ ટુવાળું છે અથવા એમ કહીએ છીએ તેનો અનુવર્તી ધાતુનો ઓક્સાઇડ છે જે અનુવર્તી ધાતુનો ઓક્સાઇડ જે છે તે સિમ્પલ સ્વરૂપમાં આપણે વિચારીએ છીએ તે મુજબ કાટના સ્વરૂપમાં અથવા તો એક કથ સ્વરૂપના પડ તરીકે છૂટો પડી જાય છે જેને આપણે એમ કહીએ છીએ કે સારણ થયું તો આમ તમારી પાસે થતી ઓક્સિડેશનની પ્રક્રિયા અથવા તો રિડક્શનની પ્રક્રિયા એકદમ સિમ્પલ સ્વરૂપની છે પહેલી પ્રક્રિયા એફીમાંથી એફી પ્લસ ટુનું બનવું ઓક્સિડેશન તે ઇલેક્ટ્રોન છૂટો પડે છે અને એ ઇલેક્ટ્રોન ઓ ટુ અને એચ પ્લસ સાથે પ્રક્રિયા કરીને એચ ટુ બનાવે છે તો આ જે પ્રક્રિયાઓ છે તેને જ આપણે સમજી લઈએ કે જેથી આપણે સરળતાથી આ પ્રકૃતિને સમજી શકીએ તો સમજો તો તે જ મુજબ તમારા કોઈ એક દૃષ્ટિકોણથી કોઈ બિંદુ એવું છે કોઈ જગ્યા એવી છે કે તે જગ્યા પર રહેલો એફી એનોર તરીકે વર્તે છે અને એનોર તરીકેનું કામકાજ કરે છે એટલે કે એફી જે છે સરળતાથી બે મોલ લીધા હોવાને કારણે હું એમ કહું છું કે ચાર ઇલેક્ટ્રોન દૂર કરે છે અને તેનો પોટેન્શિયલ તેનો પોટેન્શિયલ માઇનસ પોઈન્ટ ચુમ્માલીસ વોલ્ટેજ જેટલો છે વાત કરી તે મુજબ આ એનો પણ મુક્ત થયેલા ઇલેક્ટ્રોન ધાતુની કોઈ બીજી સપાટી પર જશે અને ધાતુના બીજા બિંદુ તરફ જાય છે અને એચ પ્લસની હાજરી જ્યાં પણ એચ પ્લસની હાજરી હોય તો એ હાજરીમાં ઓક્સિજનનું રિડક્શન કરશે ઓકે ને એચ પ્લસની હાજરીમાં ઓક્સિજનનું રિડક્શન કરશે ધેટ મીન્સ કે તમારી પાસે અહીંયા થઈ ગયું રિડક્શન અહીંયા થતું હતું ઓક્સિડેશન ઓકે ને તો એ જે ઓક્સિડેશન થયું હતું તેને આપણે એનોર તરીકે પ્રકૃતિમાં લીધો આપણે જાણીએ છીએ તે મુજબ રિડક્શન જ્યાં થઈ છે તેને આપણે શું લઈશું કેથોળ તરીકે તો સરળતાથી આપણે કેથોરની વાત કરીએ તો કેથોડ એટલે કે ત્યાં પ્રકૃતિમાં ભાગ લેશે ઓટુ હાઇડ્રોજન આયન અને સરળતાથી વાત કરીએ છીએ એ મુજબ ચાર ઇલેક્ટ્રોન પ્રક્રિયાને સંતુલિત કરીને ક્લિયર સ્વરૂપમાં જ લખું છું અને ખાસ કાળજી રાખવાની પ્રક્રિયાને યાદ રાખવાની છે તો ખાસ પ્રક્રિયાને મૂળ સ્વરૂપમાં યાદ રાખવાની ટ્રાય કરવી કે જેને કારણે અહીંયા એચ ઉત્પન્ન થાય છે અહીંયા પણ પોટેન્શિયલની વાત કરવા જતો તો પોટેન્શિયલ કંઈક વાત કરીએ છીએ તે મુજબ એક પોઈન્ટ ત્રેવીસ વોલ્ટેજ જેટલું નીકળે છે એક પોઈન્ટ ત્રેવીસ વોલ્ટેજ જેટલું અને અહીંયા બનતી મૂળ પ્રક્રિયા પણ સાથે દર્શાવી દઉં મૂળ પ્રક્રિયા તો મૂળ પ્રક્રિયા કંઈક આવી રીતે લખાશે ટુ એફી સોલિડ ફોર્મની અંદર ઓ ટુ ગેસિયસ ફોર્મની અંદર પ્રક્રિયા કરે છે આયન સાથે એટલે કે હાઇડ્રોજન આયન સાથે જે સરળતાથી ટુ એફી એકવીયસ ફોર્મની અંદર આપે છે અને સાથે સાથે એચ ટુના મોલિકૂલ્સ આપે છે અને આ જગ્યા પર પોટેન્શિયલ પ્રામાણિક પોટેન્શિયલ એક પોઈન્ટ સડસઠ વોલ્ટેજ જેટલો તમને મળે છે ઓકે હવે જે તમે પ્રકૃતિ સમજી આખી પ્રક્રિયા તમે સમજી છે તે પ્રક્રિયા દરમિયાન જ આપણે વાત કરીએ તે મુજબ જ તમારી પાસે જે ફેરસ આયન છે કયો આયન ફેરસ આયન જે ફેરસ આયન આગળ વાતાવરણના ઓટુંથી સરળતાથી ઓક્સિડેશન પામે છે કઈ પ્રક્રિયા થઈ ગઈ ઓક્સિડેશન અને સરળતાથી ઓક્સિડેશન પામીને તે ફેરિક આયનમાં રૂપાંતર પામે છે કે રૂપાંતર પામે છે વિદ્યાર્થી મિત્રો ફેરિક આયનમાં ઓક્સિડેશન પામવું છે તો સ્વાભાવિક છે કે ઓક્સિજનની હાજરી જરૂરી છે અને તમારી પાસે જે ફેરિક ઓક્સાઇડ અથવા તેમ કહીએ ફેરિક આયન રૂપાંતર જે પામે છે જે ફેરિક આયન બનાવે છે તે જલયુક્ત ખાસ કાળજીપૂર્વક સમજીએ જલયુક્ત ફેરિક ઓક્સાઇડનું સ્વરૂપ કંઈક આ રીતે લખી શકાય એફી ટુ ઓક્સ એચ ટુ ઓ એક્સ એચ ટુ ખાસ કાળજીપૂર્વક તમારી પાસે જે સ્વરૂપ છે તે છે એફી ટુ ઓ થ્રી ઇન્ટુ એચ એચ ટુ જેને આપણે બોલી શકીએ છીએ કાટ શું બોલીએ છીએ કાટ તો તમને કોઈ વખતે પૂછવામાં આવે કે કાટની ફોર્મ્યુલા જણાવો તો આપણે આ લખી શકીએ છીએ ટુ ઓ થ્રી ઇન્ટુ એક્સ એચ ટુ ઓ અને વધુ એચ પ્લસ આયન અહીંયાથી ઉત્પન્ન પણ થતા હોય છે કે જે પ્રકૃતિ દરમિયાન આપણે સમજી શકીએ છીએ અને સરળતાથી આપણે સમજ્યા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી પાસે જે પણ વાત હતી તે પ્રક્રિયા વિશેની વાત હતી જે આપણે સમજ્યા તે વિદ્યુત રસાયણ સમજ્યા કે જે સામાન્ય રીતે આપણે ચેપ્ટરના ભાગ સ્વરૂપે અહીંયા જોઈએ છે આપણે ક્ષારણ વિશે માહિતી બહુ બધી છે કેમ કે ક્ષારણના કોન્સેપ્ટ બાકીના આપણે જાણીએ છીએ પરંતુ અત્યારે અગત્યનો કોન્સેપ્ટ હતો એ હતો વિદ્યુત રસાયણના ધ્યાનમાં લઈને કે જેની અંદર સરળતાથી તમે એનોળ કેથોળ અને તેની મૂળ પ્રક્રિયાને ખાસ કાળજીપૂર્વક સમજી સાથે સાથે એમ કહીશ કે તમે ડાયાગ્રામને દોરવાની સાથે સાથે પ્રક્રિયાને સમજવાની ખાસ જરૂર છે ફરી એકવાર એક વાત કરીએ ડાયાગ્રામ પરથી એફીનું એફી પ્લસ ટુમાં રૂપાંતર પામે છે એ બિંદુ એ ઇલેક્ટ્રોન પણ ઉત્પન્ન થાય છે અને એ ઇલેક્ટ્રોન કોઈ બીજા બિંદુએ જઈને ઓક્સિજન આયન ઓક્સોરી ઓક્સિજન વાયુનું હાઇડ્રોજન આયનની હાજરીમાં સરળતાથી રિડક્શન પામીને એચ ટોમાં રૂપાંતર કરે છે તો એકદમ સિમ્પલ પ્રકૃતિ હતી એકદમ સિમ્પલ પ્રક્રિયા છે જે તમને યાદ રહેવા માટે પણ સરળતા રહેશે વિદ્યાર્થી મિત્રો તમે વાત કરો છો તે જ મુજબ સારણ અટકાવવું જરૂરી બની ગયો છે કેમ કે કદાચ તમે જાણો જ છો તે મુજબ બહુ બધી વસ્તુમાં ધાતુ ભાગ રહેલો છે જે જે પૈસાની વાત કરીએ તો પૈસાની દ્રષ્ટિકોણથી પણ બહુ જ નુકસાનકારક છે પરંતુ અકસ્માતોની દૃષ્ટિકોણથી પણ અકસ્માત કેમકે એમ બોલું છું કે કોઈ જગ્યા પર લોખંડનો ભાગ એટલે કે ચાલો વિચારો કે પુલ જે ભાગ લોખંડનો બનેલો છે તે કાટ લાગવાની અથવા તો કોરોજ થવાને કારણે કદાચ પુલનો એ ભાગ વીક થઈ ગયો છે કે જેને કારણે અકસ્માત મોટું અકસ્માત કહી શકાય તેવું થાય તો એ કદાચ ક્ષારણના ભાગ સ્વરૂપે જ પોસિબલ બનશે તો એને અટકાવવો બહુ જ અગત્યનો છે તો ક્ષારણના આવા સ્વરૂપોને અટકાવવા માટે આપણે બહુ બધી પદ્ધતિઓ વિશે જાણીએ છીએ જેમ કે ફરી એકવાર એને રિપીટ કરીએ રિવિઝન કરીએ તેમ કહી શકાય જો તેને ક્ષારણ અટકાવવું હોય તો ધાતુની સપાટીને નંબર વન કે વાતાવરણની સપાટીથી આપણે અલગ કરી લેવી જોઈએ મતલબમાં તમારી પાસે જો લોખંડ છે તો લોખંડની સપાટી મૂળ સપાટીને વાતાવરણથી અલગ કરી જોઈએ હવે કોઈપણ સિસ્ટમ તમારે તમે કરતા હો જેમ કેમ કહેતો કે રંગ લગાવીએ છીએ અથવા તો કોઈ બીજું રાસાયણિક પદાર્થ એમાં લગાવીએ છીએ જેમ કે બિસ્ફિનોલ ખાસ કાળજીપૂર્વક શબ્દ લખું છું બિસ ફિનોલ જે વાત કરી રહ્યો છું બિસ ફિનોલની તેવા પદાર્થોની વાત કરીએ છીએ કે જેને કારણે કદાચ તમે તમારી મૂળ સપાટીને વાતાવરણીય સપાટીથી અલગ કરી શકો છો ત્યારબાદ આવા બીજા કોઈ નિષ્ક્રિય પદાર્થો એટલે કે નિષ્ક્રિય ધાતુ જે એવી છે કે જે વાતાવરણની પ્રક્રિયા કરવા છતાં પણ તેનું ચારણ લાંબા સમય સુધી નથી થતું તો એવી ધાતુમે ભાગને પસંદ કરવાનું અને આવા લોખંડ જેવા ધાતુમેય ભાગ પર એક નાનું એવું લેયર તૈયાર કરી દેવાનું ઓકે ને જેમ કે એમાં વાત કરીશ તો એમાં ટીન છે ઓકે ત્યારબાદ જેડ છે ટીન એસ એન અને જિંક તવા અલગ અલગ ધાતુમય ભાગો બહુ બધા ધાતુમય ભાગો છે કે જેને નિષ્ક્રિય ધાતુમય ભાગો તરીકે એક લૈયા મુજબ પોસિબલ હોય ત્યાં સુધી લોખંડનો ઉપયોગ કરીએ છીએ તો તેમાં કોટિંગ કરેલું લોખંડ યુઝ કરવું કે જેને કારણે આપણે સરળતાથી કહીએ છીએ તે મુજબ આપણું કામકાજ સરળતાથી સરળને રોકવાનું તત્પરથી થઈ શકશે જ્યાં વિદ્યુત રાસાયણિક પદ્ધતિ બીજી ધાતુઓના બલિદાન આપવા વિદ્યુત ધ્રો પૂરા પાડીએ છીએ અને તે જગ્યા પર જે બલિદાન આપનાર ધાતુ છે એ ઝેન અને ઝીંક જેવી ધાતુનું એસન મતલબમાં એસન અને ઝીંક જેવી ધાતુનું સ્વરૂપ માની શકીએ છીએ જેમ કે આપણે એક્ઝામ્પલ એના સ્વરૂપે ધોરણમાં શીખી ગયા છે કે જહાજની અંદર બાયે સપાટી લોખંડની જે હોય છે તે ડાયરેક્ટ પાણીના સંપર્કમાં આવે છે તો તેનું કોરોજન થવું ક્ષારણ થવું પોસિબલ બને છે એટલા માટે ત્યાં આપણે ઝીંક ધાતુના ચોસલા રાખેલા હોય છે જે સમયાંતરે આપણે તેને ચેન્જ કરી શકીએ કે જેને કારણે તેના અંદરના ભાગમાં જે લોખંડ હોય તે લોખંડનું ક્ષારણ થતું આપણે સરળતાથી અટકાવી શકીએ છીએ ધેટ મીન્સ આપણે લોખંડનું જહાજને સુરક્ષિત કરવા માટે અથવા તો તેના ક્ષારણથી રક્ષણ આપવા માટે બાહ્ય સપાટી ઝીંકની બનાવી એ ઝીંકના ચોસલા એવા છે કે જે સરળતાથી ઠંડુ પાણી હોય ગરમ પાણી હોય કે ચોક્કસ પ્રકારના પાણીના કોન્ટેક જે છે તેને લાંબા સમય સુધી નિષ્ક્રિય રાખી શકે છે અથવા તેમ કહી શકાય એ એ લાંબા સમય સુધી થતું નથી તો ધાતુ કહેવાય કે જે એક ચોક્કસ સમય પછી આપણે ચેન્જ કરવો પડશે નો ડાઉટ પરંતુ લોખંડની સાપેક્ષમાં એક સારો વિકલ્પ બની જાય છે એક સારો એક ભાગ બની જાય છે તો આમ તમારી સાપેક્ષ ક્ષારણ વિશે પણ આપણે આજે વાત કરી આમ આજના સેશન દરમિયાન આપણે બે અગત્યના ભાગ સ્વરૂપે ક્ષારણ અને બેટરીના ભાગ પછી અગત્યના ભાગ સ્વરૂપે જોવા જતા હોય તો બળતણ કોષની વાત કરી તો આમ બળતણ કોષ અને ક્ષારણનો આજનો આ ટોપિક બહુ જ અગત્યનો છે તો કાળજીપૂર્વક તમે જુઓ સમજો અને ખાસ કરીને નમ્ર વિને નિવેદન કરું છું કે જેટલા પણ એનો કેથોળ અને મૂળ પ્રક્રિયાના સંદર્ભમાં સમીકરણો આવે છે તેને ખાસ આ ચેપ્ટરને મહત્ત્વ આપીને તે સમીકરણોને મહત્ત્વ આપીને ખાસ કાળજીપૂર્વક ક્લિયર કરો ન સમજાય તો યોગ્ય શિક્ષકનો સહારો લો અને તેનો ખાસ તત્પરતાથી તમે અધ્યયન કરો તો આ સેશન સાથે આ ચેપ્ટરની થિયરી બધી પૂર્ણ થાય છે વિદ્યુત રસાયણ શાસ્ત્ર સંકળાયેલી ધોરણ બારની બધી જ થિયરી અહીંયા ફિનિશ થાય છે તો ફરી એકવાર સેશન નેક્સ્ટ સેશન સાથે મળીશું તો ત્યાં સુધી હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર